રામદે મહારાજે ત્યારબાદ તેમને તેમના કુળ ને સમાધિ ખોલવાની ના પાડેલી કે હું સમાધિવસ થવું પછી મારી સમાધિ કોઈ ખોલશે નહીં તો પેઢીએ પીર પાકશે તો રામદેવજી મહારાજ સમાધિવસ થયા ત્યારબાદ બાદ હરભુજીને એ વાત જાણવા મળી કે રામદેવજી મહારાજ સમા દિવસ થયા છે પણ એમને મને કોલ આપેલો કે હું તને મળ્યા વગર સમાધિવસ નહીં થવું ઈ પણ વિચારમાં પડી જાય હરભુજી પણ વિચારમાં પડી જાય કે મને એમને કોલ આપેલો ને સમાધિવસ થઈ ગયા એ બને નહીં એટલે હરભુજી ધીમે ધીમે રણુજાની અંદર એમ થાય છે કે લાય એની સમાધિ તો જવું ધીમે ધીમે રણુજાની અંદર એ જવા નીકળે ત્યારે અલગ ધણી રામદેવજી મહારાજ કોળો લઈને પમરિયો ફાળો લઈને હામાં આવે કોળો લઈને હરભુજી કે પીર તમે આયા તો કે મેં તને કોલ આપેલો ને હું તને મહિલા વગર નહીં જવું રામદેવજી મહારાજ તેમને અમલ કસુંબા કટોરો બંને સાથે મળી બેસીને કરે છે અને પછી પીરજી કહે કે હરભુજી આ કટોરો કે જે મિનર દેને દયાઓ કરે ધણી ધીમે ધીમે ઘોડો લઈને નીકળે અને હરભુજી ધીમે ધીમે મિનળદે રાજ દરબાર તરફ જાય છે અને મિનળદે પાસે પહોંચે છે અને એમ કહે છે કે રામદેવજી મહારાજે અમે સાથે કસુંબા કરીએ પણ મિનળદે વિચારમાં પડી જાય કે ધણીએ સમાધિ લીધી અને આ કઈ રીતે બને એમ એમને સમાધિ વસ્ત થયા પણ આ કઈ રીતે બને કે તેમને અમલ કટોરો સાથે કર્યો એ અમે કઈ રીતે માની શકીએ તો તેમના મનમાં શંકા આખા નિજર કુળમાં શંકા થાય છે કે આ વસ્તુ ના બને એ માટે તે બધાય ભેગા થઈ સમાધિ પાસે જાય છે અને અને કે કે સમાધિ 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 ખોલો ખોલો ભગવાનની ખોલતા સમાધિની અંદરથી ગેબી એવો નીકળે છે હવે તમારી પેટીએ પીર નહીં પાકે તમારી પેટીએ હવે નહીં પીર પાકે એવો ગેબી અવાજ સમાધિની અંદરથી નીકળે છે અને તે ફૂલ સમાધિ થઈ જાય છે ત્યારબાદ રામદેવજી મહારાજ અલગ તણી બાબા રામદેવજી મહારાજ કે જે ગુજરાતમાં સૌ પ્રથમ ભૂમિ ઉપર આવ્યા ગેબીનાથના પોયરે પહેરે સૌ પ્રથમ ગુજરાતમાં તેમને પહેલો પગ ત્યાં મૂક્યો તેમને ગુજરાતમાં તો ઘણી બધી જગ્યાએ પરચા આપેલા જ છે ઘણી બધી જગ્યાએ આખી દુનિયામાં તેમને પરચા આપેલા હે તે ગુજરાતમાં સૌ પ્રથમ ભૂમિ પર આવ્યા પણ ક્યાંય તેમને બેસણા નથી કર્યા એક સમય એવો આવે કે વિક્રમ સંવત ઓગણીસો અડસઠ ની મધ્ય રાત્રિ ઓગણીસો શ્રી સવારમ બાપાના ઘરે આવી શ્રી સવારમ બાપાના ઘરે આવી અને તેમને વચન આપ્યું કે સવા મારે તારે ત્યાં કાયમ બેસવું છે અખંડ સદૈવ્રત ચાલુ થશે અનાસુરથી થી આવશે

ભાવ તો ભરપૂર હતો પણ તેમની આર્થિક ભૌતિક તમારો નેજો આ મારાથી કઈ રીતે બને એમ પણ ધણી કહે છે કે તું ફિકર ન કર તું ચિંતા ન કર બેસવું મારે છે તારી ઈચ્છા હોય કે ના હોય પણ બેસવું મારે છે એટલે હું બેસીશ બેસીશ ને બેસીશ એટલે આજે રાધાકૃષ્ણ મંદિરમાં કે જે રામદેવજી મહારાજની સ્થાપના કરવામાં આવી ત્યારબાદ સદ્ગુરુ સદગુરુ શ્રી સવરામ સાહેબ સો વર્ષ અને સો દિવસનું આયુષ્ય લઈ તે સતલોકવાસ થાય છે અને તેમ આ પૃથ્વી ઉપર કે જે બીજા યુગ પુરુષ જન્મ લે છે કે જે માત્ર પીપળી ધામના મહંત નહીં પરંતુ એક જીવોના ઉદ્ધારક ઉદ્દારક એવા સદગુરુ શ્રી સદગુરુ શ્રી જે પૃથ્વી પર કે ગાદી પર બિરાજમાન થાય છે પૂજ્ય બાપુ બળદેવદાસ બાપુ કે જેઓ જીવો ના ઉદ્દારક પણ હતા માત્ર મહંત નતા તેમની વાણી તેમનું જીવન કે જે આપણે જોયેલું છે કે આપણને અત્યારે સમજાય બાપુ નતા કહેતા એ કે બાપુ કહેતા હતા કે પંચોતેર વર્ષ પછી અમુક એવું કહેતા હતા કે સવરમ બાપા જતા રહેશે પછી બળદેવ બાપુ આ છોકરા શું થાય છે પણ એ આપણને અત્યારે ખબર પડે કે બળદેવ બાપુ કોણ હતા એ ત્યારબાદ બળદેવદાસ બાપુ કે જે આ દેવળ વિક્રમ સમજ બે હજાર ચોપન ચૈત્રવધ પાચમ ને શુક્રવાર ઓગણીસો અઠ્ઠાણું ની સાલમાં રામદેવજી મહારાજના નું દેવળ કે જેની સ્થાપના કરવામાં આવી અને ધીમે ધીમે દાસી જબુના શબ્દ સાકાર થતા થાય છે પીપળીએ પીરુના બેસણા જેવાના નવખંડ વર્ષે નૂર હાલો ને જઈએ દર્શન જબુબાઈ ના શબ્દ ધીમે ધીમે સાકાર થતા જાય છે એવું રામદેવજી મહારાજનું દેવળ ઓગણીસો અઠ્ઠાણું ની સાલમાં વિક્રમ સંવત બે હજાર પૂજ્ય બાપુના હસ્તકે થઈ તેની પ્રતિષ્ઠા પૂજ્ય બળદેવદાસ બાપુના હસ્તકે થઈ ત્યારબાદ આજે બળદેવદાસ બાપુ તેમના પછી અત્યારે તેમને જે પોતે શિષ્ય કે તેમને સંપૂર્ણ ગુરુભેદ સમજાયેલો કે તેવા વાસુદેવજી ગાદી પર બિરાજમાન છે ભક્ત રાજ પીપળીધામની કાર્યવાહી આજે પણ રામદેવજી મહારાજની ઈચ્છાથી ચાલે છે જેમનું વચન છે તે તેમની ઈચ્છાથી જ સર્વ કાર્યવાહી આજે ચાલે છે અને પછી કાલ બાપુએ કીધું કે આ કાલ બાપુએ કીધું કે આ પીપળી ધામ કે જે આપણે કંઈક હારું લગાડવાની કે એવી વાત નથી પણ કે પીપળી ધામ કે આ પૃથ્વી છે તોય રહેશે પૃથ્વીનો પ્રલય થાય છે તોય રહેશે અને જ્યારે નવી બીજી પૃથ્વીની સ્થાપના થાય છે તો એ પીપળી ધામનું ધામ તો રહેશે આ પૂજ્ય બાપુ વાસુદેવ બાપુ એમના મોટે કહેલું એમ પૂજ્ય બાપુ કે જેમની સર્વ કાર્યવાહી બળદેવદાસ બાપુની સર્વ કાર્યવાહી આજે પૂજ્ય બાપુ સંભાળે તેમના શિષ્યવતી થઈને સર્વે આખો સેવક પરિવાર આખો સવરમ બાપા પરિવાર કે જે સર્વ આજે ધામધૂમથી પીપળી ધામમાં પ્રસંગ ઉજવાઈ રહ્યા છે સૌ ભેગા મળીને અને છેલ્લે અંતમાં પૂજ્ય બળદેવદાસ બાપુ કહે છે કે અનેક પંથ અગડા અને પંથ અડગા કરીને જે આજે ધરમનું ધામ બંધાયું છે જેમને દુનિયામાં બે જજંબા પુરુષ જે રામદેવજી મહારાજ અને કબીર સાહેબ જે સવરમ બાપાને મળ્યા અને તે બંને થઈને ધામ બાંધ્યું કે જે આજે પીપળી ધામ જે સનાતન ધર્મ જે કાયમ માટે રહેવાનો છે એમ આપણે સૌ હળી મળીને પ્રસંગ ઉજવીએ અને સૌ ભેગા રહીએ ગુરુ મહારાજના સત્સંગ ભજનનો લાભ લઈએ ભજન સંતવાણીનો લાભ લઈએ